वंदे श्री हरि कृष्ण राज चरण। सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारण कारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्री नन्दकिशोर स्वामी चरणं श्री पञ्चसेवाव्रतं श्री पञ्चसेवाव्रतं श्री पञ्चसेवाव्रतं। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेव की। तारीख 31 जानुआरी 2021 रविवार। लोहेधाम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोहेधाम परिवारना तमाम भक्तजनों ने मारा हेत थी जय स्वामीनारायण।
जय सुमन। मुक्त मुनि चरितम अंतर्गत ए वात चाली रही हती आनंद राम अने राधा देवी ना अतिशय वाल वाला एटलू नहीं आखा समाज ने जेमने प्रेम थी आधीन करी दीधा था एवा मुकुंददास संसार में अरुचि थई माता पिता पासे रजा मागी तीर्थ यात्रा नु निमित्त उभु करीने ए मुकुंददास ने कौन छोड़वा तैयार थाई? कोई छोड़वा तैयार तो नहोता अटले मुकुंददास ने कैक तो निमित्त उभु करू पड़े कि ना करू पड़े એટલે તીર્થયાત્રા નિમિત્ત ઉભું કરી માતા પિતા પાસેથી રજા લીધી, કારણ કે મુકુંદાસ છે ને, આપણે જોયું અત્યાર સુધી કીર્તન એવા ગાય એવા ગાય બધાને વશ કરી લેતા હતા, ભગવાનની મૂર્તિમાં ચોંટાડી દેતા હતા, સાગરમાં કહે છે કે એમને કીર્તન ગાવામાં તેમનો કંઠ ઘણો મધુર હતો, તેને જે સાંભળતા તે સર્વે લોભાઈ જતા, એ કઈ પણ ન માગે તો પણ બધા જ એમને વસ્તુ પદાર્થ અર્પણ કરતા, અપાર લોકો વગર માંગે તત્કાળ જ તેમને માટે સીધું લાવી આપતા હતા, કોની માટે? મુકુંદાસ માટે। એ મુકુંદાસ સંસારથી ઉદાસ થયા, માતા પિતા પાસેથી રજા લીધી અને તીર્થયાત્રાનું નિમિત્ત ઊભું કરી અને તીર્થયાત્રા નીકળી ગયા। કોઈને ખબર નહોતી કે અમારો મુકુંદ તીર્થયાત્રા કરવા જાય છે કે સદગુરુની શોધમાં જાય છે, કોઈને ખ્યાલ નહોતો, પણ મુકુંદાસને એક જ હતું કે મારે એન કેન પ્રકારે આ સંસારમાંથી નીકળી જવું, કારણ કે સહજ છે, જેને ભગવાનની લગની લાગી હોય ને પછી એને ભગવાન બધા જ રસ્તા ખુલ્લા કરતા હોય છે, ખુલ્લા કરતા હોય છે। આ મુકુંદાસના જીવનમાં શું હતું, શું હતું? જ્યારથી પ્રગટ થયા ત્યારથી આપણે બધી જ અવસ્થાઓ જોઈ, બાળ અવસ્થા, પૌગંડ અવસ્થા, કિશોરાવસ્થા ચાલી રહી છે, અર્થાત કિશોરાવસ્થા પૂર્ણતાના આરે છે, આમ તો પૂરી થઈ ગઈ તો 18। એ મુકુંદાસના એક 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 અવસ્થાને આપણે એમના બાળચરિત્ર જોઈએ, એક એક અવસ્થાના, પણ કોઈ જગ્યાએ એમને સંસાર માત્ર રુચિ દેખાણી કોઈ જગ્યાએ નહીં, કોઈ જગ્યાએ, કોઈ જગ્યાએ, કોઈ જગ્યાએ નહીં, કારણ કે મુકુંદાસ આ પૃથ્વી પર માત્ર ને માત્ર કોને રીઝવવા આવ્યા હતા? ભગવાનને રીઝવવા માટે, અને આપણને અક્ષરધામમાં લઈ જવા માટે, અક્ષરધામ લઈ જવા માટે।
આપણને પરબ્રહ્મની ભેટ કરાવવા માટે મુકુંદાસ આ બ્રહ્માંડમાં પધાર્યા હતા. એટલે તો મહારાજ સંવત 1837માં પ્રગટ થયા અને સદગુરુ શ્રી મુક્તાન સ્વામી એ મુકુંદાસ સંવત 1814 કારણ કે માં હોય ને તો જ પિતાને પકડી રાખે. પિતાને મને એમ કહો કોણ પકડી રાખે બ્રહ્માંડમાં? પિતાને વશ કોણ કરી શકે? દીકરો કરી શકે? દીકરી કરી શકે? આજુબાજુના પડોશી કરી શકે? પરિવારજનો કરી શકે? સાસુ સસરા કરી શકે? એમના સગા માતા પિતા કરી શકે? આજે જગત વિદિત છે આખું, પિતાને કોઈ વશ ના કરી શકે, પરંતુ કોણ વશ કરી શકે? એની પત્ની વશ કરી શકે, કરી શકે, બીજું કોઈ ના કરી શકે. આજે ક્યાંય તમે સાંભળું કે આ ભાઈને બાજુવાળા વશ કર્યા થાય? આ ભાઈને તમે મને તો આના કંટ્રોલમાં છે, પડોશીના કંટ્રોલમાં છે, એના દીકરાના કંટ્રોલમાં છે કે પરિવારના કંટ્રોલમાં છે? ઓકે, ભલે પત્ની સાથે ઝઘડતા હોય, આ જગતમાં આ સામાન્ય વાત છે, ખાલી એમ આજ બધી જગ્યાએ જોવામાં આવે છે. ઝઘડા કરતા હોય, હેતથી પ્રેમથી બોલતા હોય, કદાચ ન આખી જિંદગી માનતા હોય, બધાનું ના, પણ છેલ્લે કોનું માને? પત્નીનું માનવું પડે. કારણ કે ત્યાં શું છે? રાગ થઈ ગઈ. કારણ કે એને ખ્યાલ છે, એ પતિને ખબર છે, હું સમાજમાં પ્રતિષ્ઠિત છું, આને લઈને છું, આ નથી નકર મને વાંધો કે છે બધા કે ને ના કે. આજે વાંધાની કઈ કિંમત ખરા? અપરિણીત હોય પુરુષ એમની કોઈ કિંમત ખરા? સંસારમાં તો ત્યાગીની વાત નહીં, ત્યાગીને તો સ્ત્રી અને ધન બંને તો વિષયરૂપ છે. એના માટે તો સંકલ્પ શુદ્ધ જ નથી. પણ પિતાને વશ કરવા હોય તો માં અવશ્ય જોઈએ, જોઈએ ને જોઈએ જ. એમ આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણને લાવવા હતા તો મુકુંદાસને પ્રથમ આવું જ પડે. એવું છે એમ મુકુંદાસને એક એક અવસ્થામાંથી આપણે પાર ઉતર્યા, એક એક ચરિત્રમાંથી, બાળ ચરિત્રમાંથી પાર ઉતર્યા આપણે, તો બધી જગ્યાએ એક ભગવાનનો જ રણકો ચાલે છે. કોઈ જગ્યાએ જોયું કે માતા પિતાનો રણકો ચાલો, ભાઈ બહેનનો રણકો ચાલો, પરિવારનો રણકો ચાલો, મૂળદાસનો ચાલો, કૃષ્ણજીનો ચાલો, કોઈનો ચાલો? કે બહુ આનંદરામને બહુ યાદ કરતા હતા મુકુંદાસ, રાધાદેવીને ખૂબ યાદ કરતા હતા, ધનભાઈને ખૂબ યાદ કરતા હતા, મિત્રને યાદ કરતા હતા, ગામવાસીને યાદ કરતા હતા, શ્રેષ્ઠીજનોને યાદ કરતા હતા? કોઈ જગ્યાએ જોવા મળ્યું અત્યાર સુધી? આપણે આ કિશોર અવસ્થા સુધી પહોંચ્યા અત્યાર સુધી કોઈ જગ્યાએ? એક જ જગ્યાએ, એક જ રણકો. શું? ભગવાન 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 ભગવાન, મહારાજ મહારાજ મહારાજ, પ્રભુ સિવાય બીજી કોઈ વાત નહીં. એવા જો કોઈ હોય તો મુકુંદાસ. કોણ? મુકુંદાસ. પ્રભુ સિવાય જે માલ ન માને બીજે એ કોણ હતા? મુકુંદાસ. મુકુંદાસ એક જ રટ પકડી હવે હતો, બ્રહ્મચર્યને સિદ્ધ કરવું છે. શું કરવું છે? સિદ્ધ કરવું છે, સિદ્ધ કરવું, બીજું કાંઈ કરવું નથી. પણ મારે એના માટે સદગુરુ જોશે, હવે એમને કંઈ જરૂર ના હોય. પરંતુ જ્યારે કોઈ પણ મુમુક્ષુ આ બ્રહ્માંડમાં એને ભગવાન મેળવવા હોય ત્યારે એક રીતિ શીખવાડતા હોય છે મોટા પુરુષો, રીતિ શીખવાડતા હોય છે.
त्यागाश्रम नु के संन्यासाश्रम नु जो मुख्य लक्ष्य हो आध्यात्मिक मार्ग नो तो छे ब्रह्मचर्य व्रत। महाराज ने निष्कामी वर्तमान खूब वाहल्यू हतु मध्याह्न 33 पूज्य स्वामी आपने जणाव्युं। महाराज ने बहु वालो हतो अने एनो ज पायो मुकुंददासे मूळमां रोप्यो। બે પાયા બ્રહ્મચર્યને સિદ્ધ કરવું છે અને પ્રભુને સદગુરુને મેળવી લેવા છે। પ્રગટ ભગવાનની ભૂખ અને બ્રહ્મચર્ય સિદ્ધ કરવાની ભૂખ જે પ્રભુને વાલું છે એ જ મુકુંદાસે મૂળમાંથી પકડી લીધું। નકર ઘણા મુમુક્ષ એવા હોય મારે વૈરાગ્ય દ્રઢ કરવો છે, મારે ધર્મ દ્રઢ કરવો છે, મારે જ્ઞાન અર્જિત કરવું છે, પરંતુ જેના વતે બધું જ પ્રાપ્તિ થાય, જેના તે સર્વે સાધનાની પૂર્ણાહુતિ થાય એવું તત્વ મુકુંદાસ શીખવાડે છે, આપણને કે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું એ પ્રભુને ગમે છે અને પ્રગટને પ્રભુને મેળવવા એના માટે સદગુરુની શોધ કરવી પડશે। આ બે વસ્તુ આપણને શીખવાડે છે હવે આપણે એ યાત્રા તરફ, એ ચરિત્ર તરફ જઈએ છીએ કે મુકુંદાસ હવે સદગુરુની શોધમાં નીકળે છે એમાં ઘણી ઘણી જગ્યાએ અલગ અલગ ગ્રંથમાં અલગ અલગ રીતે લખેલું છે। સાગર, હરચરણ સાગરમાં તદ્રૂપાનંદ સ્વામીની વાતોમાં, અક્ષરાનંદ સ્વામીની વાતોમાં, એના આધાર આખું સેટ કરવાનું છે। સાગરમાં એમ કહે છે કે સ્વામી તીર્થ યાત્રા કરવા નીકળે, આપણે એ જોયું છે, સ્વયં સાગરમાં કહે છે, તો આપણે એ ચોપાઈનો આસ્વાદ લઈએ કે એ મુકુંદાસ જે સુમધુર કંઠે આખા સમાજને પ્રેમથી વશ કરી લેતા અને નાનપણથી જેમણે વિદ્યા ગીતા વગેરેનો પાઠ કરેલો એ બધું જ સાગરમાં છે સ્વામી માતા પિતાની આજ્ઞા લઈને અને તીર્થયાત્રા નિમિત્ત ઊભું કરી અને યાત્રા કરવા નીકળે છે તે જોઈએ આપણે સાગરના આધારે જ। કીર્તન ગાત સુકંઠ રહતી સુનત જન દેહી અમરાપુરથી નીકળી એક એક જગ્યાએ
કે છે ઉતારે જીહા કરત રહે જાય સન્માન બહુત કરે કરત રહે તાઈ મુકુંદાસ હવે અમરાપુરને છોડી દીધું છે અને તીર્થ યાત્રા કરવા નીકળી ગયા છે અને જ્યાં જ્યાં જાય છે ત્યાં બધે જ ઉતારો કરે છે અને જ્યાં જ્યાં ઉતારો કરે છે ને બધા જ એમાં લોભાઈ જાય છે લોભાઈ જાય છે લોભાઈ જાય છે પ્રગટ પ્રભુની પ્રાપ્તિ કરાવે એવા કોઈ જગ્યાએ એમને ન મળ્યા સંત કોઈ જગ્યાએ ન મળ્યા એ મુકુંદાસ કોઈ પણ જગ્યાએ જતા પણ મુકુંદાસ ની ભક્તિ જોઈને એમની ઉત્કંઠા જોઈને બધા ખૂબ આદર કરતા ખૂબ આદર કરતા મુકુંદાસ તીર્થ યાત્રા કરવા નીકળી ગયા એ જ્યાં જ્યાં તીર્થ કરે છે એમને સંતનો યોગ થાય છે ધર્મશાળામાં રહે છે અને મુકુંદાસ કહે છે ગુરુદેવ હે સ્વામી મારે પ્રગટ પ્રભુ મેળવવા છે એનો રસ્તો કંઈક બતાવો મારે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું છે એનો રસ્તો બતાવો પરંતુ જ્યાં જ્યાં તીર્થ યાત્રા કરે છે ગુજરાત થી નીકળીને જ્યાં જ્યાં જાય છે ત્યાં એવા કોઈ જગ્યાએ એમને સદગુરુ નથી મળતા કે જે ભગવાનની પ્રાપ્તિ કરાવે જે બ્રહ્મચર્ય સિદ્ધ કરાવે સાગરમાં એમ કહે છે તેઓ કાશી અને જગન્નાથપુરી ગયા હતા અયોધ્યાપુરીમાં પણ ગયા હતા તે વખતે વૃંદાવન ગોકુળ તથા મથુરામાં ગયા કાશી જગન્નાથપુરી ગયે એવું અયોધ્યાપુરી મહી આયે એવું વૃંદાવન હિ ગોકુલ તામે મથુરાપુરી ગયે એવું યહ યામે દ્વારાપુરી ગયે તે વેરી ભગવાન કુ પ્રસન્ન કરણ તે એ મુકુંદાસ તીર્થ યાત્રા કરતા કરતા કાશી અને જગન્નાથપુરી ગયા કાશીમાં જઈને એવા સદગુરુની પ્રાપ્તિ કરવા માટે ગયા કાશી અને બધી જગ્યાએ ફર્યા અને બધી જગ્યાએ એક જ વાત કરી મારે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું છે પ્રગટ પ્રભુને પ્રસન્ન કરવા છે એવો ઉપાય બતાવો પણ જ્યાં જ્યાં મુકુંદાસ જાય પણ કોઈ જગ્યાએ એમને યથાર્થ ઉપાય બતાવે એવા કોઈ સંત ન મળ્યા
કાશીમાં ઠેર ઠેર ફેર્યા મુકુંદાસ, ઠેર ઠેર ફેર્યા કાશીમાં. કાશીથી જગન્નાથપુરી, ક્યાં? અયોધ્યાપુરી. અને અયોધ્યાપુરીથી પાછા ક્યાં આવ્યા? વૃંદાવન, મથુરા, ગોકુળ, બધી જગ્યાએ ફર્યા મુકુંદાસ. પણ કોઈ એમને પ્રગટ પ્રભુની પ્રાપ્તિ કરાવે, પ્રસન્ન કરાવે, જે વ્રતની એમની ઈચ્છાથી વ્રત જે સિદ્ધ કરાવે, એવા સંત એમને ન મળ્યા. આમાંથી શીખવાડે છે મુકુંદોસ આપણને, જ્યાં એ જગ્યાએ ઠેરવું કે જ્યાં પ્રગટ પ્રભુની પ્રાપ્તિ કરાવે, ભગવાનને પ્રસન્ન કરવાનો રસ્તો બતાવે અને દોષો ટળાવે, એવા સદગુરુની પ્રાપ્તિ કરવી. અને જો ન મળે તો ત્યાંથી નિસરી જવું. આ મુકુંદાસ કાશીમાં, જગન્નાથપુરીમાં, અયોધ્યામાં, વૃંદાવનમાં, ગોકુળમાં, મથુરા, આ બધી જગ્યાએ ફર્યા. વિચાર તો કરીએ આપણે, એ 18 વર્ષની ઉંમરે જ્યારે સંસારનો ત્યાગ કર્યો અને સદગુરુની શોધમાં નીકળ્યા, તો એનામાં કેટલી વિચક્ષણતા હશે સદગુરુને પારખવાનો, એ વિચાર કરીએ ખાલી આપણે, છે ને ગજબનું? નકર આજે કોઈને ખબર પડે? પણ અત્યારે તો બધાને જ ખબર પડે છે. પરંતુ એ વખતે મુકુંદાસ આટલી ઉંમરે એક ભગવાનને મેળવવા નીકળી પડ્યા, અને બધી જગ્યાએ એમને એમ લાગ્યું કે મને નહીં મેળવી શકીએ, હું નહીં મેળવી શકું, અહીંયા નહીં મેળવી શકું, તરત જ એમનો ત્યાગ કર્યો. પરંતુ એ જોવાનું છે આપણે મુકુંદાસના જીવનમાંથી કે કેવી ગજબની તીવ્ર એમની ઉત્કંઠા હતી પ્રગટ પ્રભુને પ્રસન્ન કરવાની. એનો અર્થ એવો નથી કે કોઈ જગ્યાએ એમને ગુરુ જ ન મળ્યા, એવો અર્થ નથી. કોઈ જગ્યાએ આટલા કાશી, જગન્નાથપુરી, અયોધ્યાપુરી, વૃંદાવન, ગોકુળ, મથુરા ગયા પણ ભગવાનને રાજી કરી શકે એવા સંત ન મળ્યા, પણ કોઈ જગ્યાએ એમની ઉપેક્ષા મુકુંદાસે નથી કરી. એમને એટલું જ મને અહીંથી પ્રાપ્ત નહીં થાય. એટલું જ ત્યાંથી ભગવાનને રાજી કરવા માટે દ્વારકાપુરી આવ્યા. કોઈ જગ્યાએ પછી મુકુંદાસને લાગ્યું કે મને એ જગ્યાએ હવે નહીં મળે, મને કાશીમાં ના મળ્યા, જે બધી જગ્યાએ કહે છે કે કાશીમાં મળી રહેશે. જગન્નાથપુરીમાં ગયા, અયોધ્યામાં ગયા, વૃંદાવન ગયા, પણ કોઈ જગ્યાએ એમને અંતરમાં શાંતિ થાય અને પ્રગટ પ્રભુનો રસ્તો બતાવે એવી એવો માર્ગ ન બતાવે કોઈએ, પછી દ્વારકાપુરી આવે છે. દ્વારકાપુરી આવે છે અને દ્વારકાપુરીમાં પણ ભગવાનના દર્શન કરી, દ્વારકાધીશના દર્શન કરી, અને ત્યાં પણ આજુબાજુ લોકોને પૂછે છે કે મારે આ વ્રત દ્રઢ કરવું છે અને ભગવાનને મેળવવા છે, એવા મને કોઈ સંત બતાવો. ત્યારે ઘણા બધા ઉત્તર કર્યો, ઘણા બધા આશ્રમ છે અહીંયા, બધી જગ્યાએ સંત જ વિચરે છે, બધા સંત ભગવાનની ભક્તિ કરે છે. મુકુંદાસને અંતરમાં તો થાય, બધી જગ્યાએ એક જ હતી એમને કે ચાલો હું જોઈ લઉં. એ દ્વારકાપુરીમાં પણ ફરે છે, પણ ત્યાં પણ એને અંતર ન ઠેરાયું. અંતરમાં દિન પ્રત્યે એમને થવા લાગ્યું કે હવે મને ક્યાં ગુરુ મળશે,
મારા અંતરના પ્રશ્ન કોણ સમાધાન કરશે? કોણ સમાધાન કરશે? સમાધાન કરશે દ્વારકાપુરીથી ચાલતા ચાલતા પછી ધાંગધ્રા ગયા. ક્યાં ગયા? ધાંગધ્રા ગયા અને એમને દ્વારકાપુરીથી જાણ થઈ કે ધાંગધ્રામાં કોઈ દ્વારકાદાસ કરીને રહે છે. કોણ? દ્વારકાદાસ કરીને સંત બહુ મોટા છે, ધાંગધ્રામાં રહે છે, ત્યાં તમે જાઓ, એ તમારા પ્રશ્નના સમાધાન કરશે અને તમને શાંતિ થશે. ત્યાંથી ચાલતા ચાલતા મુકુંદાસ ધાંગધ્રા આવ્યા છે. ધાંગધ્રા આવી અને પૂછે છે ગામવાસીઓને કે દ્વારકાદાસનો આશ્રમ ક્યાં છે? ક્યાં છે? ગામવાસીને પૂછે છે, ભાઈ દ્વારકાદાસજીનો આશ્રમ ક્યાં છે? ત્યારે જે ગામજનો છે ત્યારે કહે છે, દ્વારકાદાસજીનો આશ્રમ તો અહીં જ છે. અને દ્વારકાદાસને મળે છે અને મુકુંદાસ એમના ચરણોમાં ઢળી પડે છે, બે હાથ જોડીને વિનંતી કરે છે, હે પ્રભુ, હે સ્વામી, મને એક જ ભૂખ છે, ભગવાનને મેળવવા છે મારે, વ્રત સિદ્ધ કરવું છે, એવો મને ઉપાય બતાવો, ઉપાય બતાવો. હું કાશીથી, જગન્નાથપુરીથી, અયોધ્યાથી, વૃંદાવનથી, દ્વારકાપુરીથી આવું છું, મારે એક ભગવાન મેળવવા છે, ગુરુદેવ મને ભગવાન બતાવો, ભગવાનને મેળવવાનો રસ્તો બતાવો, મને વ્રતને સિદ્ધ કરવાનો ઉપાય બતાવો. મુકુંદાસ જ્યાં જ્યાં ગયા છે ને, એ કોઈ જેવા તેવા ગુરુ નહોતા, ગુરુ નહોતા. એ કાશી ફર્યા હોય કે જગન્નાથપુરી હોય કે અયોધ્યા હોય કે વૃંદાવન હોય કે દ્વારકા હોય કે હમણાં ધાંગધ્રામાં દ્વારકાદાસજી હોય, એ જેવા તેવા ગુરુ સંત નહોતા. સંત જ હતા, પરંતુ મુકુંદાસને જે વસ્તુ જોતી હતી ને એ વસ્તુ ત્યાં નહોતી મળતી. આપણે એ શીખવાનું છે મુકુંદાસના જીવનમાંથી કે મુકુંદાસે જે વસ્તુ પકડી છે, જે અંતરમાં શાંતિ વળે એવો ઉપાય પૂછ્યો છે, એ ઉપાય માટે આપણે છીએ. મુકુંદાસને બધું મળ્યું હતું, જગન્નાથપુરી, અયોધ્યામાં, કાશીમાં બધું જ મળ્યું હતું, આદર ભાવ, સન્માન, વસ્તુ પદાર્થ, વણ માગે બધું આપી દેતા હતા, બધા જ એમને સીધું સામાન આપી દીધું, કે છે સાગર, બધું જ આપી દેતા હતા, પણ કોઈ જગ્યાએ મુકુંદાસ કારણ કે અંતરમાં શું હતું? ભગવાનની ભૂખ, ભગવાનની ભૂખ હતી, ભગવાનની ભૂખ હતી. દ્વારકાદાસને વિનંતી કરે છે, ગુરુદેવ મને એવો રસ્તો બતાવો, રસ્તો બતાવો. ત્યારે દ્વારકાદાસજી કહે છે, મુકુંદ સાંભળ, સાંભળો તમે, મારે છે ને મુકુંદાસ 5-7 ચેલીઓ છે. શું કીધું દ્વારકાદાસજી? મારે 5-7 ચેલીઓ છે અને મારા ચેલાને પણ 5-7 ચેલીઓ છે. શું કીધું? મારે 5-7 ચેલીઓ તો છે જ, પણ મારા જે શિષ્ય છે એને પણ 5-7 ચેલીઓ છે. હવે મુકુંદ, હું તને કઈ રીતે ઉપાય બતાવી શકું? એ સંતને પણ ધન્ય છે, નિખાલસપણે કૈદી છે, દ્વારકાદાસને ધન્ય છે, કૈદી છે, કપટ નથી રાખતા મુમુક્ષુ આગળ, અને મુમુક્ષુને જે ભૂખ છે અને એને પણ કહી દે છે, મુકુંદ હું આમાં લપેટાયેલો છું, તમે જે ભૂખને લઈને આવ્યા છો ને મુકુંદાસ,
એ મોહ નહીં પૂર્ણ કરી શકું. જેવું હતું ને એવું મેં તમને કહી દીધું. આ દ્વારકાદાસનો આશ્રમ બહુ મોટો હતો, એના ચેલા ચેલીઓ ઘણા બધા હતા, એનો અનુયાયી વર્ગ ઘણો મોટો હતો. પણ મુકુંદાસ ની મુમુક્ષતા જોઈને દ્વારકાદાસને થયું, હું આમની સાથે દગો ના કરી શકું. જેવું એવું મારે કહી દેવું છે. મુકુંદાસ, સાંભળો, મારે તો 5-7 ચેલીઓ તો છે, પણ મારા ચેલાઓને પણ ચેલીઓ છે. તમને જે પ્રશ્ન લઈને ઉપાય માટે આવ્યો છે ને, અહીં સમાધાન નહીં મળી શકે. માટે મુકુંદાસ, તમને એક ઉપાય બતાવું છું. મારી કરતાં પણ મોટા છે ભગવાન આપી શકે એવા, તમે મોરબીમાં જાઓ. ક્યાં? મોરબીમાં. ને મોરબીમાં કાશીરામ કરીને બહુ મોટા સંત છે, ત્યાં જાઓ. શું કીધું દ્વારકાદાસજી? ધાંગધ્રાના દ્વારકાદાસજી શું કીધું? મારી પાસે ઉપાય નથી. તમે જે વ્રતને સિદ્ધ કરવા માગો છો એ હું નહીં કરી શકું, કારણ કે મારી પાસે આ છે, હું જ લપટેલો છું. માટે તમે મોરબીમાં કાશીરામ પાસે જાઓ, એ બહુ મોટા સંત છે. આ દ્વારકાદાસજી ઉદારતા જો, આવું કોઈ કહી શકે કે મારી કરતા એ મોટા છે? જો એ સંત હોય ને તો જ કહી શકે, સંત હોય ને તો જ કહી શકે. પરંતુ જે વસ્તુ જોતી હતી મુકુંદાસની એ નહોતી. સંતો હતા, પરંતુ સંતમાં પણ તારતમ્યતા પણ હોય છે. એવું આપણે વાદ ના લઈ શકીએ. સંત એટલે આમ જ જે રીતે વારસો પ્રાપ્ત થયો હોય, જે રીતે એમની સમજણ ડેવલપ થઈ હોય, જે રીતે એમને ભગવાનનો માર્ગ નક્કી કર્યો એ પ્રમાણે એમની સ્થિતિઓ હોય છે. જેવી રીતે આપણે મહારાજે સ્વામીએ સદગુરુની પ્રાપ્તિથી આપણને આવી રીતે કે સંત કોને કહેવાય? સ્ત્રી અને ધનના ત્યાગી હોય સંત કહેવાય. એ જ વાસ્તવિક સંતો એ જ છે કે સ્ત્રી અને ધનના ત્યાગી એ સાચો સંત. તો આપણી સમજણ, આપણને સંસ્કાર, મુક્તાનંદી એ પરંપરાના જે સંસ્કાર આવી રીતે પ્રાપ્ત થયા છે, એટલે આપણે એવી રીતે સમજણ ધરાવીએ છીએ, તો આપણા માટે આપણું બેસ્ટ. પરંતુ બીજાનું જોઈને આપણે કરવા જઈએ તો એ બેસ્ટ ના કહેવાય, એ વેસ્ટ કહેવાય. શું કહેવાય? ટાઈમ વેસ્ટ કહેવાય. એટલા માટે જીવનમાં છે ને એટલું નક્કી કરવાનું આપણે, કે જેટલું આપણું ને એટલું સારું. બીજાનું છે એ સારું જ છે, પરંતુ આપણી સમજણ ચૂથાઈ જતી હોય, આપણને ભગવાનનો માર્ગ અવરુદ્ધ થતો હોય, આપણે મુક્તાનંદીય પરંપરાના સદગુરુને રાજી કરવામાં પાછા પડતા હોય, તો એ સમજણ યોગ્ય ના કહેવાય. આ દ્વારકાદાસજી શું કર્યું? મુકુંદાસને રસ્તો બતાવ્યો કે મુકુંદાસ, મારી કરતા એક મોટા સંત છે, તને બતાવું છું. મુકુંદાસ, ત્યાં તમે જાઓ, એ તમને અવશ્ય ભગવાનની પ્રાપ્તિ કરાવશે એવું મને લાગે છે. તમે જે વ્રતની માંગણી કરો છો એ તમને પૂર્ણ કરશે, એનો ઉપાય તમને બતાવશે એવું મને લાગે છે. તમે મોરબીમાં કાશીરામ પાસે જાઓ, એ બહુ મોટા સંત છે. પછી ત્યાંથી મુકુંદાસ ચાલતા થયા અને મોરબી ગયા. ક્યાં ગયા? મોરબી. મોરબી ગયા અને કાશીરામને મળ્યા. કોને મળ્યા? કાશીરામને મળ્યા. મોરબીમાં કાશીરામને મળ્યા, જે મહંત હતા એમને મળ્યા અને એમને કીધું, મારે ભગવાનને પ્રસન્ન કરવા છે, વ્રતને સિદ્ધ કરવું છે, એવો ઉપાય બતાવો. પરંતુ ડાયરેક્ટ નહોતું કીધું, પહેલા 1 મહિનો સેવા કરી હતી. શું કર્યું હતું? મુકુંદાસે 1 માસ સુધી એક કાશીરામની સેવા કરી હતી મોરબીમાં. મોરબીમાં ત્યાંના મહંતે 1 માસ સુધી સેવા કરીને હાથ જોડીને પૂછ્યું, ગુરુદેવ,
વાસના જીતાય અને પ્રગટ પ્રગટ ભગવાન મળે એવો ઉપાય બતાવો, અક્ષરાન સ્વામીની વાતોમાં છે કે વાસના જીતાય અને પ્રગટ ભગવાન મળે એવો ઉપાય બતાવો. ત્યારે મહંત કહે કે બાપ મુકુંદાસજી, સાંભળો મુકુંદાસજી, સાંભળો, બ્રહ્મમાં ભેદ હોય નહીં. શું કીધું? બ્રહ્મમાં ભેદ હોય નહીં, બ્રહ્મ તો બધું જ એક જ કહેવાય. શું કહેવાય? એક જ કહેવાય. ત્યારે મુકુંદાસે વિચાર કર્યો કે દ્વારકાદાસને તો 5-7 શેઢે અડતો હતો. કેટલે? 5-7 શેઢો અડતો હતો, અને આમને તો મા બેન ને દીકરી બધું જ એકરખું છે. આમને તો મા બેન દીકરીને બધું જ એક સરખું છે. બ્રહ્મમાં ભેદ ના હોય એટલે બધું જ બ્રહ્મ 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 બ્રહ્મ. વિધિ નિષેધ હોય, સ્ત્રી પુરુષ હોય, ધર્મ અધર્મ હોય, બધું જ સર્વત્ર બ્રહ્મ સર્વત્ર બ્રહ્મ. આવશે આપણે લેશું બ્રહ્મની વાતો શાસ્ત્ર અંતર્ગત, શાસ્ત્રાર્થ અંતર્ગત જ્યારે સ્વામી શાસ્ત્ર કરતા હશે ત્યારે. કાશીરામે કીધું, એ ત્યાંના મહંતે કીધું કે બ્રહ્મ તો બધું જ એક જ કહેવાય, બ્રહ્મમાં ભેદ હોય નહીં. મુકુંદાસ, તમે જેની માંગણી કરો છો ને કે વ્રતને સિદ્ધ કરવું છે, આપણે બધા બ્રહ્મ જ છીએ. મુકુંદાસ, આપણે બધા બ્રહ્મ છીએ, બ્રહ્મમાં ભેદ ના હોય. ત્યારે મુકુંદાસે વિચાર કર્યો, જે પેલાને તો 5-7 શેઢો હતો, અને આમને તો મા બેન દીકરી પણ બધા જ સરખા જ છે, સરખા જ છે, સરખા જ છે, સરખા જ છે. ત્યારે કાશીરામે પણ કીધું કે તમે જે પ્રશ્ન લઈને ઉપાય માટે મારી પાસે આવ્યા છો એ તો મારાથી નહીં થઈ શકે, નહીં થઈ શકે. માટે તમે ક્યાં જાઓ? વાંકાનેરના કલ્યાણદાસ કરીને બહુ મોટા સંત છે મુકુંદાસ, ત્યાં તમે જાઓ. શું કીધું? તમે વાંકાનેરમાં કલ્યાણદાસ બહુ મોટા સંત છે ત્યાં તમે જાઓ, ત્યાં તમે જાઓ, ત્યાં તમે જાઓ. અને મુકુંદાસ ત્યાંથી પણ નિરાશ થઈને ક્યાં જાય છે? વાંકાનેર જાય છે. વાંકાનેર આ મુકુંદાસની યાત્રા તો જુઓ, યાત્રા તો જુઓ. ક્યાં અમરાપુર, ક્યાં અયોધ્યાપુરી, ક્યાં કાશી, ક્યાં જગન્નાથપુરી, ક્યાં વૃંદાવન, ક્યાં દ્વારકાપુરી, ક્યાં ધાંગધ્રા, અને ક્યાં મોરબી. આટલી પ્રગટ પ્રભુની ભક્તો કોને હોય? કોને હોય? જેને જોતા છે ને એને, જેને જોતા છે ને એને. ભાઈ આપણે તો મુક્તાનંદીએ છીએ, આપણે તો મુક્તાનંદીએ છીએ. શું આપણે કૃપાએ કરીને ભગવાનની પ્રાપ્તિ અને સદગુરુની પ્રાપ્તિ થઈ ગઈ છે તો પણ હજી અહીં ભગવાનની ભૂખ જાગી છે? મુકુંદાસના નાનપણથી જ ભૂખ હતી, નાનપણથી જ હતી, નાનપણથી જ હતી, નાનપણથી જ ભૂખ હતી, નાનપણથી જ ભૂખ હતી. એવી ભૂખ આપણે કરવાની છે કે ભગવાન તો ઠાકોરજી મહારાજ મળી ગયા છે, મુક્તાનંદીય પરંપરા તો મળી ગઈ છે, સદગુરુને સંતોને ભક્તો તો મળી ગયા છે, પરંતુ આ મુકુંદાસને જે લગ્ની હતી ને એવી લગ્ની આપણે કરવી છે. ત્યાંથી મુકુંદાસ વાંકાનેરમાં કલ્યાણદાસ જે બહુ મોટા સંત છે એમની પાસે જાય છે. એમની વાતો આપણે કાલે જાણીશું. અહીં કથન પૂર્ણ વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની